हेलो फ्रेंड्स, स्वागत छे આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું શિવરાત્રી સ્પેશિયલ સકરિયાની ફરાળી રેસીપી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આપણે માત્ર એક જ ચમચી તેલનો ઉપયોગ કરશું અને આ રેસીપીમાં નથી તમારે સકરિયા બાફવા કે નથી શેકવા. માત્ર 15 જ મિનિટમાં આ નવી રેસીપી તૈયાર થઈ જશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે. તો ચાલો બનાવીએ નવા મસાલા સાથે નવી રીતે સકરિયાની એકદમ નવી જ રેસીપી. અહીં અમે 500 ગ્રામ સકરિયા લીધેલા છે, સાથે 1 કપ કાચા સિંગદાણા લીધા છે અને 1 કપ મોરૈયો લીધેલો છે. એક સકરિયું સાઈડ પર રાખી દેશું અને અત્યારે આપણે ઓછા તેલમાં વાનગી બનાવવાની છે. સકરિયાને બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ વાનગી બની જાય એ માટે આપણે મોરૈયાને પહેલાં શેકી લેશું. અહીંયા મોરૈયો આપણે ડ્રાય રોસ્ટ કરવાનો છે. ફ્રેન્ડ્સ, હંમેશા ફરાળી વાનગી બનાવવા માટે આપણે વધારે તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે એકદમ ઓછા તેલમાં અને વધારે સ્વાદિષ્ટ ફરાળી રેસીપી તૈયાર કરશું. તો આ રીતે થોડી વાર શેકતા તમે જોઈ શકો છો કે મોરૈયો એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને શેકેલો મોરૈયો આપણે એક પ્લેટમાં લઈ લેશું જેથી ઝડપથી ઠંડો થઈ જાય. હવે શેકેલો મોરૈયો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો અહીં આપણે એક સકરિયા ઉપરથી છાલ ઉતારી લેશું. સકરિયા કંદમૂળ હોવાથી ખૂબ જ માટી ચોટેલી હોય છે, તો સકરિયાને સારી રીતે ધોઈ સાફ કરી અને પછી જ ઉપયોગમાં લેવાના. તો અહીંયા સકરિયા ઉપરથી છાલ ઉતારી લીધી છે. હવે સકરિયાને છીણી લેશું, જેના માટે એક પ્લેટ લીધી છે અને આ મોટા કાણાવાળી છીણી લીધી છે. તો સકરિયાને છીણી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે મોટું છીણ તૈયાર થાય છે. તો આ રીતે આપણે આખું સકરિયું છીણી લેશું. અહીંયા સકરિયાનું છીણ તૈયાર છે. સકરિયાનું છીણ બટેકાની જેમ ઝડપથી કાળું થઈ જતું હોય છે, તો સકરિયાનું છીણ આપણે પાણીમાં લઈ લેશું. પાણીમાં રાખવાથી સકરિયાનું છીણ એકદમ સરસ સફેદ જ રહેશે. છીણેલા સકરિયા આપણે સાઈડ પર રાખી દેશું અને અહીંયા આપણો મોરૈયો પણ ઠંડો થઈ ગયો છે. તો ઠંડો થયેલો મોરૈયો આપણે મિક્સર જારમાં લઈ લેશું. મોરૈયો પીસી લેશું. અહીંયા થોડી વાર મિક્સર ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે મોરૈયો એકદમ સરસ પાવડર જેવો તૈયાર થઈ ગયો છે. આ રીતે જો તમે મોરૈયો થોડો શેકીને પીસો તો મોરૈયાનો પાવડર એકદમ સરસ તૈયાર થઈ જશે. પીસેલો મોરૈયો એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને એ જ મિક્સરમાં આપણે સિંગદાણા પીસી લેશું. તો સિંગદાણા પણ આપણે રફલી પીસવાના છે. જો કન્ટિન્યુ મિક્સર ચલાવશો તો સિંગદાણામાંથી તેલ અલગ પડી જશે, એટલે સિંગદાણા પીસવા ટાઈમે મિક્સરને આપણે ચાલુ બંધ કરવાનું છે જેથી આપણે સિંગદાણાનો સરસ પાવડર મળે. તો અહીંયા સિંગદાણા પણ પીસાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે સિંગદાણામાંથી બિલકુલ તેલ અલગ પડેલું નથી અને એકદમ સરસ પાવડર જેવા સિંગદાણા પીસેલા છે. તો સિંગદાણા પણ એક બાઉલમાં લઈ લેશું અને એ જ મિક્સર જારમાં અહીંયા મેં 5 નંગ મરચાં લીધેલા છે. મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું લઈ શકો. તો મરચાંના આ રીતે રફલી ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં આ ફરાળી રેસીપી બધાને ખૂબ જ પસંદ છે. તમારા ઘરમાં તમે શિવરાત્રી સ્પેશિયલ કઈ કઈ ફરાળી રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં જણાવજો. અહીંયા મેં 2 નાના ટુકડા આદું લીધેલું છે. તો આદું પણ આ રીતે રફલી સમારી અને મિક્સર જારમાં લઈ લેશું અને પીસી લેશું. અહીં આદુ મરચાં પીસી લીધા છે. આદુ મરચાં સાઈડ પર રાખી દેશું અને હવે આગળની તૈયારી કરશું. તો જે આપણે મોરૈયો પીસીને રાખેલો છે એ મોરૈયો લઈ લેશું અને સાથે જે સકરિયાનું છીણ કરીને રાખેલું છે એ છીણ પણ લઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે છીણને પાણીમાં રાખતા બધું જ સ્ટાર્ચ અલગ થઈ ગયો છે અને પાણી કાળું થઈ ગયું છે. જો તમે સકરિયા છીણી અને એમનેમ જ રાખી દેશો તો સકરિયા એકદમ કાળા થઈ જશે. તો સકરિયાનું એક્સ્ટ્રા પાણી નિતારી અને સકરિયાનું છીણ આપણે પીસેલા મોરૈયા સાથે લઈ લેશું. સકરિયાનું છીણ મિક્સ કર્યા પછી જે આપણે શેંગદાણા પીસીને રાખેલા છે એમાંથી હવે મસાલા કરી લેશું. તો મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર. આપણે આદુ મરચાંની પેસ્ટનો ઉપયોગ કરવાનો છે એટલે લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો.
સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી આદુ મરચાંની પેસ્ટ, બે ચમચી જેટલા સફેદ તલ, બે ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ અને થોડા ફ્રેશ કોથમરીના પાન ઉમેરશું અને સાથે અડધી ચમચી જીરું પણ ઉમેરી દેશું. બધો જ મસાલો એક વખત મિક્સ કરી લેશું. તો અહીંયા બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લીધો છે. તો મસાલાની સાથે જ બે ચમચા હું દહીં પણ ઉમેરું છું. દહીં નાખવાથી આ રેસીપી એકદમ સરસ સોફ્ટ બનશે અને ખાવામાં સ્વાદિષ્ટ પણ બનશે. દહીં પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે. દહીં મસાલા સાથે મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી લેતા લોટ બાંધશું. પાણી એકી સાથે વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા મેં 2-3 ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ કરેલો અને આ રીતે લોટ બાંધી લીધો છે. આમાં આપણે કાચો જ મોરૈયાનો ઉપયોગ કરેલો છે એટલે મોરૈયો પાણી પીશે તો થોડી વાર ઢાંકી અને સાઈડ પર રાખી દેશું. થોડી વાર ઢાંકીને રાખવાથી પાણીનો જે ભાગ છે એ મોરૈયો પીશે અને મોરૈયાનો પાવડર સોફ્ટ થશે, જેથી આપણી રેસીપી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. મિશ્રણને 10-15 મિનિટ રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ થોડું ફૂલી ગયું છે. એટલે હાથમાં લેતા તમે આ રીતના લોવો તૈયાર કરો તો હાથમાં બિલકુલ ચોંટવું ના જોઈએ. આ રીતે આપણું મિશ્રણ તૈયાર થયેલું હોવું જોઈએ. હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી આ રીતે એક લૂવો લીધા પછી એક પાટલા ઉપર આપણે આ રીતે પ્લાસ્ટિક સીટ રાખશું. પ્લાસ્ટિક સીટ ઉપર આપણે તૈયાર કરેલો લૂવો રાખવાનો અને હાથની મદદથી નાના ચીલા જેવું તૈયાર કરી લેવાનું છે. આ રીતે આપણે નાના નાના ચીલા તૈયાર કરશું. આ બાજુ ગેસ ઉપર તવો ગરમ કરવા મૂકી દીધો છે. તો ગેસ ઉપર તવો ગરમ થતા બ્રશની મદદથી આપણે તવો તેલવાળો કરી લેશું અને જે આપણે નાનો ચીલો તૈયાર કરીને રાખેલ છે એ હાથની મદદથી આ રીતે અલગ કરી લેશું અને તવામાં શેકવા મૂકી દેશું. આ રીતે આપણે નાના નાના 3 ચીલા બનાવી અને એક તવામાં મૂકશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની, કારણ કે આપણે બધી જ કાચી વસ્તુનો ઉપયોગ કરેલો છે એટલે ચીલા શેકાતા થોડી વાર લાગશે. જો ફાસ્ટ ગેસે તમે આ ચીલા શેકી લેશો તો ઉપરથી તો શેકાઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો એકી સાથે પ્લેટમાં તમારે 3-4 ચીલા આવી જશે. મેં અત્યારે 3 ચીલા શેકવા મૂકેલા છે અને બને ત્યાં સુધી નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરવાનો. ચીલા તવામાં નાખ્યા પછી ચીલાનો ઉપરનો ભાગ થોડો ડ્રાય થાય પછી જ આપણે પલટાવશું, પણ પલટાવતા પહેલાં થોડું તેલ લગાવી લેશું. તો બ્રશની મદદથી આ રીતે આપણે તેલ લગાવી લેશું. અને પલટાવી લેશું. અને બીજી બાજુ પણ એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેશું. તો અહીં આપણે તૈયાર કરેલા ચીલા બંને બાજુ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બંને બાજુ પલટાવીને તમને બતાવી દઉં. તો આ રીતે બંને બાજુ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય પછી જ આપણે પ્લેટમાં લેવાના છે. તો આ રીતે બાકીના ચીલા પણ તૈયાર કરી લેશું. તો અહીંયા તૈયાર કરેલા મિશ્રણમાંથી બધા જ ચીલા તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવેલો છે, દેખાવ છે એટલો જ સરસ સ્વાદિષ્ટ આપણા ચીલા તૈયાર થયેલા છે. આ ચીલા સાથે ખાવા માટે વધારાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી. 1 કપ દહીં લો અને દહીંમાં જે આપણે આદુ મરચાંની પેસ્ટ બચાવીને રાખેલી છે એ 1/2 ચમચી આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરશું. આદુ મરચાંની પેસ્ટ સાથે ચપટી શેકેલા જીરાનો પાવડર ઉમેરશું, સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડી ફ્રેશ કોથમરી ઉમેરી દેવાની. મિક્સ કરી લેશું. તો માત્ર 1/2 મિનિટમાં આપણે ચીલા સાથે ખાવા માટેનું સ્પેશિયલ ડીપ તૈયાર થઈ ગયું છે. અહીંયા તમને કટ કરીને પણ બતાવી દઉં, એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આપણા ચીલા તૈયાર થયેલા છે. તો તૈયાર છે માત્ર 1 ચમચી તેલમાં થતી શકરિયાની આ નવી જ રેસીપી.
तो आज रीते बनावो अने कमेंट में जणावो के आपने स्पेशियल मसाला साथे अने ओछा तेल में बनेली आ रेसिपी केवी लागी। आजे बस आटलू ज, मळीए नेक्स्ट विडियो में, त्यां सुधी बाय, थैंक यू।